કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત વિવિધ મોરચાના હોદ્દેદારોનું ઉમામંગલ હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કામરેજ તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત વિવિધ મોરચાના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મંચસ્થ મહાનુભવો કામરેજ વિધાનસભા બેઠક પર ફરી ભગવો લહેરાવવા આહવાન કર્યું હતું. ગુજરાત સરકારના મંત્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં પાસોદરા ગામના 100 થી વધુ લોકો વિપુલભાઈ પાસોદરાની આગેવાનીમાં ભાજપનો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા હતા. કામરેજ તાલુકા તમામ વિવિધ મોરચાના સત્કાર સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેની અંદર સંગઠન જિલ્લા સંગઠન પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, મહામંત્રી શ્રી સંદીપભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મહેશભાઈ વસાવા, ગણપતભાઈ વસાવા, કામરેજ તાલુકા 158 વિધાનસભા કામરેજના પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ અને કામરેજ તાલુકા સંગઠનના બળવંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે. અને કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો હાજર રહ્યા છે અને ખૂબ પ્રશંસાભેર આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. કામરેજ વિધાનસભા વિસ્તાર ભાજપનો ગઢ કહેવાય છે, જેથી આવનારી ચૂંટણીમાં ફરી ભાજપનો વિજય થશે તેવા આશાવાદી અને ઉત્સાહી સૌ કોઈ કાર્યકર્તા નજરે પડ્યા હતા. આ પ્રસંગે ગણપતભાઈ વસાવા સહિત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગુભાઈ પટેલ સહિતના આગેવાનોએ કાર્યકરોનું સંબોધન કર્યું હતું. આજ રોજ કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મોરચાનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બધા મોરચાના પ્રમુખ અને આખી ટીમનું સન્માન કરવામાં આવ્યું છે. આજનો કાર્યક્રમ કેબિનેટ મિનિસ્ટર શ્રી ગણપતભાઈ વસાવા સાહેબની અધ્યક્ષતામાં દિલીપસિંહજી રાઠોડજી ઉપસ્થિત રહ્યા હતા. એમાં સંદીપભાઈ દેસાઈ મહામંત્રી શ્રી, મહેશભાઈ વસાવા મહામંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા હાજર રહ્યા હતા અને કામરેજ તાલુકા પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલે પણ ખૂબ સરસ આયોજન કર્યું હતું. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે જે યુવા જોશ જોવા મળ્યો એ તમામ હોલ પર આખી સંખ્યામાં ખૂબ ભરાયેલો હતો અને મને ખાતરી છે કે આ જ રીતે આવનારા ઇલેક્શનમાં પણ યુવાઓ અને વડીલો દ્વારા કામરેજ તાલુકામાં મતને ખૂબ ખૂબ ભરાઈને વોટ આપશે અને ભારતનો ભાજપનો જંગી બહુમતીથી વિજય થશે અને કામરેજ તાલુકામાં કમળ ખીલવશે. મુકેશ રાજપૂતનો રિપોર્ટ, કામરેજ.